કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર એક પછી એક હોનારો તો જે છે તે રોકાવાનું નામ નથી લેતી. જેમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની કોવિડ-19 લઈને લોકો હાલ ક્યાંકને ક્યાંક ભયના માહોલમાં છે. તો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની અંદર જે મોટામાં મોટું જે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાનું એક મહાજન જે 2015 અંદર પણ ભયંકર આગ લાગી હતી અને એની અંદર પણ લાખોનું નુકસાન થયું હતું અને ત્યારબાદ ફરી એકવાર ગઈકાલ રાત્રે પણ આ આગનો ભોગ જે જૈન ટ્રસ્ટીઓ છે તે બન્યા છે. તો એમને ક્યાંક ને ક્યાંક પૂછવાનો પ્રયત્ન કરીશું કે આગનું કેટલું નુકસાન છે. 21 લાખ રૂપિયા આસપાસનું નુકસાન છે. નુકસાનની વિગતવાર અત્યારમાં લગભગ 18-20 લાખ રૂપિયા આસપાસનું ખાસ છે. 10-1 લાખ રૂપિયાનું ગોડાઉન અને જે ટોલા હતા એ બની ગયા છે અને જીઓને શાંતિ છે. જીઓનું કોઈ તકલીફ નથી. ખાસમાં નુકસાન થઈ ગયું જે પશુઓને ક્યાંક ને ક્યાંક નુકસાન. એક પશુઓ બધા જીવો શું સાધા માટે એકદમ રેડી. આ હતા જે યોજનારીસા મહાજનના જે ટ્રસ્ટી કહી શકાય તેમને ક્યાંક ને ક્યાંક નિવેદન એવું પણ આપ્યું છે કે હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી. આપણી સાથે જોડાયા છે આ જ ગામના જાગૃત નાગરિક છે. એમને પૂછીશ કે લાગતા વળગતા તંત્રને તમે કેવી મદદ રૂપે તમે આ જે સહાય કરશો. આ જિલ્લાના આની અંદર થોડા ઘાસચારો છે એ 1 લાખથી વધારે થોડા છે. બીજું સૂકું ઘાસ છે એ તદ્દન કારણે આમ નષ્ટ થઈ ગયેલ છે બરાબર. અને બીજું એક બે ટોલાનું નુકસાન છે. બીજું અમૂલ દીવાનું કોઈ નુકસાન નથી. તંત્રને મારી વિનંતી છે કે આ જે નુકસાન છે એના માટે જે થાય એ તમે સચોટમાં ક્વેશ્ચન આપજો. ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના જે વાસીઓ છે તે ભોગ બન્યા છે. તો હાલમાં વાત કરીએ જૂના ડીસા જે પાંજરાપુર જે મહાજન છે તેની અંદર ભયાનક આગ લાગતા એકાએક જે કહી શકાય કે ઘાસચારો છે તેમાં લાખોનું નુકસાન થયું છે. અંદાજિત નુકસાન ટ્રસ્ટીઓ દ્વારા જે બતાવવામાં આવ્યું છે તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 18-20 લાખ રૂપિયાનો જે ઘાસચારો છે. ત્યારબાદ જે કહી શકાય છે કે જે ગોડાઉન છે તેને પણ અંદાજિત 2-3 લાખનું નુકસાન છે. એની સાથે જે ટ્રેક્ટરો હતા ગોડાઉનમાં જે પડેલા ટ્રેક્ટરો હતા એમાં પણ લાખોનું નુકસાન છે. અંદાજિત 31-30 લાખનો જે આંકડો ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવ્યો છે. હાલમાં તમે જોઈ શકો છો મારી પાછળ હું કેમેરામેનને ચોક્કસથી કહીશ કે જે આ લાઈવ દ્રશ્યો છે જે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. સાથે સાથે એ પણ ચોક્કસથી કહીશ કે હાલમાં વહીવટીતંત્ર તંત્ર જે છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલું છે અને જે આગને જે બુઝાવવાના જે પ્રયત્નો છે તે હાલમાં કરી રહેવામાં આવ્યા છે. NS ગુજરાત ન્યૂઝ સાથે રાજીવ કુનડિયા, ડીસા.